હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સુરત જિલ્લામાં બિપોર ચોઈસ વાવાઝોડાની સ્થિતિ વાવાઝોડાનું સંકટ ભલે દક્ષિણ ગુજરાત પરથી તળ્યું હોય પણ ડબારી દળ્યો આજે ગાંડોતૂર બન્યો હતો દરિયા કિનારે આવેલા ખોડિયાર મંદિર પરિસરમાં પણ પાણી ભરાવા પામ્યા હતા અરબ સાગરમાં બિપોર ચોઈસ વાવાઝોડાની અસર ભલે દક્ષિણ ગુજરાતમાં નહીવત હોય પરંતુ કચ્છ સહિતના વિસ્તારમાં ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે આજે અમારી ટીમ ડબારી દરિયા કિનારે પહોંચી તો દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા હતા જોરદાર પવન સાથે દરિયાના પાણી પાળો તોડી આગળ વધી રહ્યા હતા ડબારીનો દરિયો આજે ગાંડોતૂર હતો અને કિનારે આવેલા મંદિર પરિસરમાં પણ દરિયાના પાણી ઘૂસી ચૂક્યા હતા આજે તોફાની બનેલા દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી શક્યા હતા અને વરસાદ વારંવાર પોતાનું સ્વરૂપ બતાવી રહ્યો હતો તો બીજી તરફ ઓલપાડના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ દ્વારા પણ એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે હજી 2-3 દિવસ સુધી દરિયાથી દૂર રહેવું જોઈએ અને સરકાર જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં સુધી માછીમારોએ માછીમારી કરવા જવું નહીં એવી કહીને સંકટ હજી ટળ્યું નથી એવા સંકેતો એમણે આપ્યા હતા અરબ સાગરમાં પવન સાથે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને પવન સાથે મોજાની જે પ્રવાહ છે એ પ્રવાહ પણ ઊંચા જોવા મળી રહ્યા છે ત્યારે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ડબારીનો જે દરિયા કિનારો છે એ દરિયા કિનારામાં પ્રચંડ મોજા જોવા મળી રહ્યા છે અને પવન પણ તેજ ફૂંકાઈ રહ્યો છે ત્યારે ઓલપાડ તાલુકાના વિસ્તારમાં સ્થાનિક તંત્ર દ્વારા હજુ પણ લોકોને બહાર નદી કરવા માટે અને તકેદારીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવી રહી છે પરંતુ અત્યારે બહાર કરીને સુવાલી કે ઓલપાડના દરિયા કિનારા ચક્રવાત છે એની અસર જોવા મળી રહી છે મહેન્દ્રસિંહ માંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત